जय स्वामीनारायण विद्यार्थी मित्रों, हूँ प्रीति लाडुमोर तमारू धोरण 11 में आज चौथु चैप्टर शुरू करूँ छूँ, जे छे प्राणी सृष्टि। गया लेक्चर में आपणे चैप्टर बीजू जोयू, आज जोईए चैप्टर नंबर 4 प्राणी सृष्टि। आपणे चैप्टर 2 अंदर सृष्टि, फूग सृष्टि विषे जोयू, मोनेरा सृष्टि विषे जोयू, प्रोटिस्टा सृष्टि विषे जोयू अने हवे आपणे जोईए प्राणी सृष्टि। वर्गीकरण आधारों प्राणी सृष्टि छे एने कई कई रीते वर्गीकरण कर्युं छे आपणे जोईए। विविध प्राणीओनी रचना अने स्वरूपमां तफावतो होवा छतां कोषोनी गोठवणी, देहिक सममिति, देहकोष्ठनी प्रकृति, पाचननी रीतो, परिवहन के प्रजनन तंत्र जेवा पायाना लक्षणों स्वतंत्र सजीवना संबंध में एकरूप छे। आज विविध प्राणीओ छे एनी रचना अलग अलग होय छे, जुदा जुदा प्राणीओनी रचना अलग होय छे, स्वरूप में तफावतो होय छे, कोषोनी गोठवणी, बधा जे एना शरीरनी अंदर जे कोषो छे एनी गोठवणी अलग होय छे। देहिक सममिति एटले के एनी सममिति, शरीरना आकार छे ए अलग अलग होय छे। देहकोष्ठनी प्रकृति एटले एना देहकोष्ठ छे अलग होय, कोई मकोष्ठी, अदेहकोष्ठी होय, कूटदेहकोष्ठी होय। पाचननी रीतो, विविध रीते पाचननी रीतो होय छे। परिवहन के प्रजनन तंत्रો, એના પ્રજનનની ક્રિયાઓ અલગ અલગ હોય છે, વગેરે જે પ્રાણીઓની જે વિવિધ જે રીતો રચના છે એને આપણે એ બધી સરખી છે જેને આપણે આગળ જોઈએ। તો પહેલાં જોઈએ આયોજનના સ્થળો કે એમના શરીરનું જે આયોજન છે એ કઈ રીતનું છે। પ્રાણી સૃષ્ટિના દરેક સભ્યો બહુકોષી છે। આ જે પ્રાણી સૃષ્ટિ છે એના દરેક સભ્યો કેવા છે? બહુકોષી છે, એક કરતાં વધારે કોષોના બનેલા હોય છે। જ્યારે આગળ આપણે જોયું હતું કે વનસ્પતિ સૃષ્ટિ, એની આગળ જે જોયું હતું ફૂગ સૃષ્ટિ, પ્રોટિસ્ટા સૃષ્ટિ, મોનેરા, એમાં એકકોષીય સજીવો પણ હતા। પ્રાણી સૃષ્ટિના સભ્યો કેવા છે? બહુકોષીઓ છે। તેમાંના બધા જ પ્રાણીઓને કોષોના આયોજનની સરખી રીતો પ્રદર્શિત કરતા નથી। આ જે બધા પ્રાણીઓ છે એમની જે કોષોની જે આયોજન છે, એમના જે કોષોની જે રચના છે એ બધાની અલગ અલગ છે, એટલે સરખી રીતે પ્રદર્શિત કરતા નથી, બધાની અલગ અલગ હોય છે। એમાં આપણે પહેલું જોઈએ કોષીય સ્તર, એના ટોટલ આયોજનના કેટલા સ્તરો છે? 4 સ્તરો, એક છે કોષીય સ્તર, પેશી સ્તરીય, અંગસ્તરીય અને છે ચોથું અંગતંત્ર સ્તરીય। એમાં પહેલું જોઈએ કોષીય સ્તર। કોષીય સ્તર છે એની અંદર કોષોની ગોઠવણી કેવી હોય? તો આજે પ્રાણી સમુદાયમાં કોષો શિથિલ રીતે ગોઠવાયેલા હોય તો અને કાર્યની દ્રષ્ટિ એકબીજા સાથે જોડાયેલા હોતા નથી, એટલે કે તેઓનું આયોજન કોષી સ્તરીય પ્રદર્શિત કરે કે એમના જે શરીરનું આયોજન છે એ કેવું છે? કોષીય સ્તરીય, કારણ કે એના જે કોષો છે એ શિથિલ રીતે ગોઠવાયેલા હોય છે। એના ઉદાહરણ તરીકે આપણે લઈએ વાદળીઓ, સછિદ્ર સમુદાયના જે સજીવો છે એનું જે કોષોનું સ્તર છે, કોષોનું આયોજન છે એ કેવું છે? કોષી સ્તરીય, એના જે કોષો છે એ શિથિલ રીતે ગોઠવાયેલા હોય છે। બીજું છે પેશી સ્તરીય, કોષો વચ્ચે કાર્યની દ્રષ્ટિએ વિભાજન થાય। આ જે કોષો છે એમના વચ્ચે કાર્યની જે દ્રષ્ટિ છે એના વિભાજન થાય, બધા જ કોષો ભેગા મળીને પેશી બનાવે તેને પેશી સ્તરીય આયોજન કહે છે। બધા પ્રકારના જે કોષો છે એ બધા ભેગા મળી અને એક પેશીની રચના કરે, અને આ જે પેશીની રચના કરે તેને શું કહેવાય? પેશી સ્તરીય આયોજન। એના ઉદાહરણમાં છે કોષ્ઠાંદ્રિયો માં કોષોની ગોઠવણી વધુ જટિલ હોય છે કે એટલે કમ્પેર ટુ કોષીય સ્તર, કોષીય સ્તરના જે સજીવો છે વાદળીઓ છે એના કરતાં આ કોષ્ઠાંદ્રી સમૂહના જે સજીવો છે જે પેશી સ્તરીય આયોજન ધરાવે છે એના કોષોની ગોઠવણી વધારે જટિલ હોય, સેના કમ્પેરિઝનમાં શિથિલ ગોઠવણી કરતાં, એટલે કોષીય સ્તરના સજીવો કરતાં। પછી જોઈએ અંગ સ્તરીય આયોજન। આગળ આપણે જોયું હતું પેશી સ્તરીય આયોજન કે બધા કોષો ભેગા મળીને શું બનાવતા હતા? પેશીની રચના કરતા હતા, ત્યારે આમાં શું આવે? બધી જ પેશીઓ ચોક્કસ કાર્ય કરવા માટે ભેગી મળીને અંગની રચના કરે, એને શું કહેવાય? અંગતંત્ર, અંગસ્તરીય આયોજન, સોરી, બધી જ પેશીઓ ચોક્કસ કાર્ય માટે ભેગી મળીને અંગની રચના કરે તેને અંગસ્તરીય આયોજન કહે છે। ઉદાહરણ તરીકે પૃથ્વીકૂમી અને બીજા ઉચ્ચ સમુદાયના સભ્યો કે જે અંગસ્તરીય આયોજન ધરાવે છે। અંગતંત્ર સ્તરીય આયોજન,
बधा ज अंगों भेगा मळीने अंगतंत्र की रचना करे ते अंगस्तरीय आयोजन कहे छे। हवे जे आ बधा अंगों छे ए कोईपण एक चोक्कस कार्य करवा माटे बधा अंगों भेगा मळीने अंगतंत्र की रचना करे अने आ जे अंगतंत्र की रचना थई एने अंगतंत्र स्तरीय आयोजन कहे छे। उदाहरण तरीके नुपूरक, संधिपाद, मृदुकाय, शूल त्वचि अने मेरुदंडी आ जे सजीवो छे ए बधामां कयुं आयोजन जोवा मळे? अंगतंत्र स्तरीय आयोजन जोवा मळे। ज्यारे अंग स्तरीय आयोजन कोना जोवा मळे? पृથ્થુકૃમિમાં। આપણે આગળ જોઈએ કે પ્રાણીઓમાં જુદા જુદા સમૂહોના અંગતંત્રો વિવિધ રીતે જટિલતા પ્રદર્શિત કરે છે। પ્રાણીઓના જે સમૂહો છે એમાં બધામાં અંગતંત્રો વિવિધ રીતે જટિલતા એટલે વિવિધ રીતે જુદા જુદા હોય છે। ઉદાહરણ તરીકે હવે આપણે જોઈએ સંપૂર્ણ પાચન તંત્ર અને અપૂર્ણ પાચન તંત્ર। તો પહેલાં જોઈએ અપૂર્ણ પાચન તંત્ર કોને કહેવાય કે જેમાં પાચન તંત્રમાં મુખદ્વાર અને મળદ્વાર બંને એક જ સામાન્ય દ્વાર મારફતે દેહના બહાર ખુલે છે આથી તેને અપૂર્ણ પાચન તંત્ર કહેવાય કે જેની અંદર મુખદ્વાર અને મળદ્વાર આ બંને એક જ સામાન્ય દ્વાર મારફતે દેહની બહાર એટલે શરીરની બહાર જે ખુલતા હોય એને અપૂર્ણ પાચન તંત્ર કહેવાય। હવે જોઈએ સંપૂર્ણ પાચન તંત્ર। મુખદ્વાર અને મળદ્વાર બંને અલગ અલગ ખુલતા દ્વાર હોય, બંનેના દ્વાર કેવા હોય? અલગ અલગ હોય। મુખદ્વાર અને મળદ્વાર બંને અલગ અલગ દ્વારથી ખુલતા હોય તો એને સંપૂર્ણ પાચન તંત્ર કહેવાય। જ્યારે મુખદ્વાર અને મળદ્વાર બંને એક જ સામાન્ય મારફતે ખુલતા હોય છે દેહ શરીરની બહાર, દેહની બહાર ખુલતા હોય તો તેને અપૂર્ણ પાચન તંત્ર કહેવાય। જ્યારે અલગ અલગ દ્વારે ખુલતા હોય એને સંપૂર્ણ પાચન તંત્ર કહેવાય। હવે આપણે આગળ જોઈએ પરિવહન તંત્ર। મુખ્યત્વે બે પ્રકારનું હોય પરિવહન તંત્ર છે એ મુખ્યત્વે બે પ્રકારનું હોય, એક છે ખુલ્લું પરિવહન તંત્ર અને બીજું છે બંધ પરિવહન તંત્ર। તો ખુલ્લું પરિવહન તંત્ર કોને કહેવાય કે જેમાં રુધિર હૃદયની બહાર ધકેલવામાં આવે અને કોષો અને પેશીઓ તેમાં તરબતર હોય। જેમાં રુધિર શેની બહાર? હૃદયની બહાર ધકેલવામાં આવે, પ્રેસ કરવામાં આવે, કોષો અને પેશીઓ તેમાં તરબતર હોય એટલે કે એની અંદર ડૂબેલા હોય। બંધ પરિવહન તંત્ર કે જેમાં રુધિર એ વિવિધ વ્યાસની વાહિનીઓમાં પરિપથ દ્વારા વહન પામે, એમાં રુધિર શું થાય? વિવિધ વ્યાસને એટલે ધમનીઓ છે, શિરાઓ છે, વાહિકાઓ છે વગેરે પરિપથ દ્વારા એટલે એમના દ્વારા શરીરના વિવિધ ભાગોની અંદર પરિવહન પામે છે એને શું કહેવાય? બંધ પ્રકારનું પરિવહન તંત્ર। ખુલ્લા પ્રકારનું પરિવહન તંત્ર અને બંધ પ્રકારનું પરિવહન તંત્ર કે જેમાં રુધિર હૃદયની બહાર ધકેલવામાં આવે ને કોષો અને પેશીઓ એની અંદર તરબતર હોય। જ્યારે બંધ પ્રકારનું કોને કહેવાય કે જેમાં રુધિર એ વિવિધ વ્યાસની વાહિનીઓ દ્વારા પરિવહન પામે, ધમનીઓ, શિરાઓ, વાહિકાઓ આ બધી જે વિવિધ વ્યાસની જે રુધિર પરિપથ દ્વારા શરીરના વિવિધ અંગોની અંદર પરિવહન પામે છે એટલે કે વહન પામે છે। તો વર્ગીકરણના આધારમાં આપણે પહેલાં જોયું આયોજનના સ્તરો, એના શરીરની અંદર આયોજન કઈ પ્રકારનું છે, કોષીય સ્તરીય, પેશી સ્તરીય, અંગ સ્તરીય, અંગતંત્ર સ્તરીય વગેરે જોયું। પછી આપણે એમના પાચનતંત્ર જોયું, કયા પ્રકારનું પાચનતંત્ર ધરાવે છે। પછી આપણે એમના પરિવહન તંત્ર જોયું, ખુલ્લું પરિવહન તંત્ર, બંધ પરિવહન તંત્ર, અને હવે આપણે જોઈએ એની સંમિતિ। તો સંમિતિ એટલે શું? પ્રાણીઓમાં તેમની સંમિતિને આધારે ત્રણ જૂથમાં વર્ગીકૃત કરી શકાય। આ જે પ્રાણીઓ છે એની સંમિતિને આધારે એને ત્રણ જૂથમાં વર્ગીકૃત કરી શકાય। પહેલું છે અસંમિતિ, બીજું છે અરીય સંમિતિ અને ત્રીજું છે દ્વિપાર્શ્વ સંમિતિ। તો પહેલાં જોઈએ અસંમિતિ। મધ્ય અક્ષમાંથી પસાર થતી ધરી પ્રાણી શરીરને સરખા ભાગમાં વિભાજિત ન કરે તેને અસંમિતિ કહે છે। ઉદાહરણ તરીકે વાદળીઓ એટલે સછિદ્ર। આ જે અસંમિતિ કોને કહેવાય કે મધ્ય અક્ષમાંથી કોઈ પણ એક સજીવ છે એને મધ્ય અક્ષમાંથી પસાર થતી ધરી જો બંનેને સરખા ભાગમાં વિભાજિત ન કરે એટલે કે તેને અસંમિતિ કહે છે। ઉદાહરણ તરીકે વાદળીઓ। બીજું જોઈએ અરીય સંમિતિ। પ્રાણી શરીરને મધ્ય અક્ષમાંથી પસાર થતી ધરી સજીવને બે સરખા ભાગમાં વિભાજિત કરે તેને અરીય સંમિતિ કહે। પ્રાણી શરીર છે એને બે સરખા ભાગોમાં વિભાજિત કરે મધ્ય અક્ષમાંથી જે પસાર થતી ધરી,
તો એને શું કહેવાય, અરીય સમિતિ. ઉદાહરણ તરીકે કોષ્ટાંદ્રી, કંકધરો અને શૂળ ત્વચીઓ. છેલ્લે છે દ્વિપાર્શ્વ સમિતિ. પ્રાણી શરીરને મધ્ય અક્ષ પર કોઈ એક જ ધરીથી બે સરખા ડાબા અને જમણા ભાગમાં વિભાજિત કરાય તો તેને દ્વિપાર્શ્વ સમિતિ કહે છે. ઉદાહરણ તરીકે નુપૂરક અને સંધિપાદ. આજે પ્રાણી શરીર છે એને મધ્ય અક્ષમાંથી પસાર થતી ધરી બે સરખા ડાબા અને જમણા ભાગમાં વિભાજિત કરે તો તેને દ્વિપાર્શ્વ સમિતિ કહે છે. ઉદાહરણ તરીકે નુપૂરક અને સંધિપાદ. ટેક્સ્ટબુકમાં આકૃતિ આપેલી છે, આપણે જોઈએ. પહેલાં આપણે જોયું હતું સંમિતિ. તો સંમિતિ કોને કહેવાય? અસંમિતિ કે મધ્ય અક્ષમાંથી જે પસાર થતી જે ધરી છે એ પ્રાણી શરીરને સરખા ભાગમાં વિભાજિત ન કરે તો એને શું કહેવાય? અસંમિતિ. હવે બીજું આપણને એ પૂછે અરીય સંમિતિ, કે આ જે પ્રાણી શરીર છે એને બે સરખા ભાગોમાં વિભાજિત કરે તો એને શું કહેવાય? અરીય સંમિતિ. ઉદાહરણ તરીકે તમને શું આપ્યું છે? કોષ્ટાંદ્રી છે, કંકધરો છે અને શૂળ ત્વચી. અને ત્રીજું છે દ્વિપાર્શ્વ સંમિતિ. દ્વિપાર્શ્વ સંમિતિ કોને કહેવાય? કે પ્રાણી શરીર છે એને બંને બાજુ એટલે ડાબા અને જમણા બાજુમાં ભાગમાં વિભાજિત કરે તેને દ્વિપાર્શ્વ સંમિતિ કહેવાય. હવે આ તમે જોઈ શકો છો કે દ્વિપાર્શ્વ સંમિતિમાં અને અરીય સંમિતિમાં શું ફેર છે. તો દ્વિપાર્શ્વ સંમિતિમાં પ્રાણી શરીરને એક સરખા ડાબા અને જમણા ભાગમાં આ બંનેના જે ભાગો છે એક જ સરખા છે. કંઈ પણ નાનું મોટું નહીં હોય, એના જે ઉપાંગો છે એ બધા એક સરખા છે, એટલે કે એને દ્વિપાર્શ્વ સંમિતિ કહેવાય. જ્યારે અરીય સંમિતિમાં શું આવે, એના ઉપાંગો છે એ નાના મોટા હોઈ શકે છે, એટલે એને અરીય સંમિતિ. ખાલી બે સરખા ભાગમાં વિભાજિત કરે છે પરંતુ એના ઉપાંગો સરખા હોતા નથી. જ્યારે દ્વિપાર્શ્વ સંમિતિમાં શું જોવા મળે, એને ડાબા અને જમણા ભાગમાં સરખા ભાગમાં વિભાજિત કરે તેને મધ્ય અક્ષમાંથી જે પસાર થતી ધરી છે એ પ્રાણી શરીરને ડાબા અને જમણા ભાગમાં વિભાજિત કરે તેને દ્વિપાર્શ્વ સંમિતિ કહેવાય. ઉદાહરણ તરીકે નુપૂરક છે, સંધિપાદ છે વગેરે. હવે જોઈએ એમનું પ્રાણી શરીર છે કેટલા ગર્ભસ્તરનું બનેલું છે. તો પ્રાણી શરીરે ત્રિગર્ભસ્તરીય અને દ્વિગર્ભસ્તરીય આયોજન, કે એમના પ્રાણી શરીર છે કેટલા ગર્ભસ્તરો ધરાવે છે. પ્રાણીઓ કે જેમાં કોષો બે ગર્ભસ્તરીઓમાં ગોઠવાય છે. પ્રાણીનું શરીર છે મુખ્યત્વે બે ગર્ભસ્તરોમાં ગોઠવાય છે. બહારનું જે ગર્ભસ્તર છે એને કયું કહેવાય? બાહ્ય ગર્ભસ્તર. ને અંદરનું જે ગર્ભસ્તર છે એ કયું? અંતગર્ભસ્તર. કે પ્રાણીઓ કે જેની અંદર મુખ્યત્વે બે ગર્ભસ્તરો આવેલા હોય છે, એક બહારનું જે છે એને બાહ્ય ગર્ભસ્તર, અંદરનું જે છે અંતગર્ભસ્તર, તેને દ્વિગર્ભસ્તરીય પ્રાણીઓ કહે છે. બહારનું અંદરનું બે ગર્ભસ્તર ધરાવે તેને દ્વિગર્ભસ્તરીય પ્રાણીઓ કહે છે. ઉદાહરણ તરીકે કોષ્ટાંદ્રિયો. હવે બાહ્ય ગર્ભસ્તર અને અંતગર્ભસ્તર વચ્ચે મધ્ય શ્લેષ્મ સ્તર આવેલું હોય છે. આ જે દ્વિગર્ભસ્તરીય પ્રાણીઓ છે એની અંદર બાહ્ય ગર્ભસ્તર અને અંતગર્ભસ્તરની અંદર એક મધ્ય શ્લેષ્મ સ્તર આવેલું હોય છે. હવે જોઈએ ત્રિગર્ભસ્તરીય. ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓ કોને કહેવાય? કે જે પ્રાણીઓમાં વિકાસ પામતો ભ્રૂણ એ બાહ્ય ગર્ભસ્તર અને અંતગર્ભસ્તર વચ્ચે ત્રીજું મધ્ય ગર્ભસ્તર ધરાવે તેવા પ્રાણીઓને ત્રિગર્ભસ્તરીય કહેવાય. તો ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓ કોને કહેવાય? કે જેની અંદર વિકાસ પામતો ભ્રૂણ એ બાહ્ય ગર્ભસ્તર ધરાવે, અંતગર્ભસ્તર ધરાવે અને એમની વચ્ચે એક ત્રીજું મધ્ય ગર્ભસ્તર આવેલું હોય તો તેવા પ્રાણીઓને ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓ કહે છે. ઉદાહરણ તરીકે પૃથુકૃમિ અને મેરુદંડી. ટેક્સ્ટબુકમાં આપણે આકૃતિ જોઈએ. પહેલી આકૃતિ આપી છે દ્વિગર્ભસ્તરીય, એટલે કે જો બહારનું જે આવરણ છે બાહ્ય ગર્ભસ્તર છે અને એની અંદરનું જે આવરણ છે અંતગર્ભસ્તર. આ બહારનું જે પર્પલ કલર, લાઇટ પર્પલ કલરનું જે આવરણ છે કયું છે? બાહ્ય ગર્ભસ્તર. અને એની અંદર જે બ્લેક કલરનું જે ગર્ભસ્તર છે કયું છે? અંતગર્ભસ્તર. અને આ ઓરેન્જ કલરનું જે છે કયું છે? મધ્ય શ્લેષ્મ સ્તર છે. હવે ત્રિગર્ભસ્તરીયમાં જોઈએ કે બહારનું બાહ્ય ગર્ભસ્તર છે, અંદરનું અંતગર્ભસ્તર છે અને વચ્ચે એક ગર્ભસ્તર ધરાવે એને કયું કહેવાય? મધ્ય ગર્ભસ્તર. કે ત્રણ ગર્ભસ્તર ધરાવે એને ત્રિગર્ભસ્તરીય કહેવાય અને બાહ્ય ગર્ભસ્તર અને અંતગર્ભસ્તર બે ગર્ભસ્તર ધરાવે જેને
દ્વિગર્ભસ્તરીય કહેવાય, એની અંદર એક મધ્ય શ્લેષ્મ સ્તર આવેલું હોય છે, જ્યારે આની અંદર મધ્ય ગર્ભસ્તર આવેલું હોય. આ બંને વચ્ચેનો એક તફાવત થયો.